दिकरी तो टेकु छे, दिकरी तो दोस्त छे, दिकरी जा होय ए फळिया मा मौज छे। उड़े पटकाय खरी उड़े छे हाम थी प्रेम मा पाड़े तो शु पप्पा प्रेम मा पाड़े तो जाए छोकराओ काम थी। समझे ते मानस छे रंग साहस नो आँखो मा भरियो रंग साहस नो आँखो मा भरियो दिकरी वाल नो दरियो ખબર છે આજે તારો સુશાંત ઘરે આવ્યો હતો ને પછી સોરી કહ્યું કે હજુ એનો પારો 45 ના ઉપર જ છે। આપણે બીજી વાત કરીએ તો ઠીક છે બોલ પછી તમે બધા ક્યારે અને ક્યાં મળવાના છો શેરની સરપ્રાઈઝ માટે। કિંજલડી હાંભળી લે તને તારી માના શબ્દો જો વાલા હોય ને તો આજ પછી ચાની દુકાનમાં પગ નહીં મૂકતી અને જો મૂકો છે ને તો પછી એક બાજુ તારી માનું વચન તૂટશે અને બીજી બાજુ તારો ટાંટિયો। હેલો હેલો કિંજલ અરે જવાબ તો આપ ક્યારે મળે છે હેલો સોરી પણ હું નહીં આવી શકું સેજલ બીજલ આવશે અને બેટર છે કે તું એમને જ ફોન કરી લે। કેમ તારા સુશાંત સાથે ડેટ પર જવાની છે? હેલો ફરી કટ કર નાખ્યો આનું હંમેશાનું છે। સોરી પપ્પા પણ હવે હું તમારી સરપ્રાઈઝ માટે પણ દુકાનમાં પગ નહીં મૂકું નહીં મૂકું। તમે સારું નથી કર્યું।
क्या छे? क्या छे? लो राहुल क्या छे? ने आ શું છે? હા એ થેલી નથી સચવાતી તારા થી મુકને અને અહીંયા શું ડાટ્યું છે આમાં તારા બાપાનો દલ્લો? ના ના આમાં મારા દાગીના છે. આ તમે કહ્યું હતું ને મીટી ના મળે તો સરોજ ગૌરી ની અંદર નું સ્વાભિમાન જાગ્યું. આ તારા ફરતુસ દાગીના થી હે તું આ રાઘવ ની ખોવાયેલી હીરા ની વીટી ની કિંમત ચૂકવીશ? પપ્પા કિંમત તો આપણે ચૂકવી રહ્યા છે. આ બાપર ખોટો ભરોસો કરી જરા બહાર જઈને જુઓ. આ પાટલી બદલું બા હીરા ની પાર્ટી બનાવી રહ્યા છે મોહન કાકા ના ત્યાં. તું મને શું કહીશ રાહુલ? બધું સાંભળીને આવી રહ્યો છું. મને ખબર નથી મારી જ માં મારી સાથે દગો કરશે. ના ના બાએ કોઈ દગો નથી કર્યો. હા એ વાત સાચી કે બાએ મોટા ભાઈ લોકોને માફ કરી દીધા છે, પણ મોટા ભાઈ ના કેવા પરથી નહીં, વીણા વેવાણ ના કેવા પર. અરે પણ 100 વાત ની એક વાત, બાએ એ ઘર ના અન્ન જળ તો સ્વીકાર્યા ને? હા પણ શરત સાથે. શરત? હા સેજલ, કિંજલ અને બીજલ ટી સ્ટોલ ની બાબત માં માથું નહીં મારે, અને ખાસ કિંજલ હવે ટી સ્ટોલ માં પગ નહીં મૂકે. શું? હા મીરા ભાભી એ જ્યારે બાની આ શરત માની ત્યારે જ બાએ પાણી પીધું. અરે પત્યું કે નહીં તારું? ના બસ 2 મિનિટ. બીજલ ચાવી લઈને આવી કે નહીં? ના જોને હું પણ એની જ રાહ જોઈ રહી છું. અચ્છા સાંભળ, એ જેવી પાછી આવશે ને તો એને એક જ રિએક્શન હશે. ઓ માય ગોડ, પપ્પા જ્યારે રૂમમાં હોય ને ત્યારે એમના ડ્રોઅરમાંથી ચાવી લેવીને એના કરતા તો વધારે ઈઝી સરહદ પાર કરીને દુશ્મનના દેશમાં ઘૂસવું છે. માય ગોડ, માન માન મળી ચાવી. તમને બંનેને ખબર છે પપ્પા રૂમમાં હોય અને પપ્પાના રૂમમાંથી. આઈ નો કે સરહદ પાર કરીને દુશ્મનના દેશમાં ઘૂસવું પણ ઈઝી છે એ જ ને. ચાવી લાવી. અરે વાહ, વેરી ગુડ. અરે આ જો, રૂપેશ અને ઉત્કર્ષ પણ આવી ગયા છે. તારું કામ પત્યું કે નહીં? હા બસ થઈ ગયું. લ્યો તમે બંને જઈને ટી સ્ટોલમાં મૂકી આવો. અરે તમે એટલે? તું નથી આવતી અમારી સાથે? ઓ માય ગોડ કિંજલ, તું બીએ છે અને તું બીવે છે એ પણ આ ભવાની બાતી. એ તો નોન સ્ટોપ નોનસેન્સ બોલે રાખે. કમ ઓન યાર, એમની વાતો આ કાળેથી સાંભળવાની ને આ કાળેથી ટાટા બાય બાય કરી નાખવાની, સમજ્યું? એ જે કંઈ પણ હોય પણ વચન તો મમ્મીએ આપ્યું છે ને. કમ ઓન કિંજલ, તું અત્યારે બાને ભૂલી જા અને પપ્પાનો વિચાર કર. પપ્પા કેટલા ખુશ થઈ જશે આ સરપ્રાઈઝ જોઈને. ના નહીં પાડ પ્લીઝ, પપ્પાને ખાતર છેલ્લી વાર આવી જા બસ, પછી તું ભલે પિસ્તોલમાં પગ પણ નહીં મૂકતી. હા હું બહાર ઊભી રહીને ચોકી પહેરો કરી, કોઈને ખબર નહીં પડે. કમ ઓન કિંજલ, કેટલી બધી મહેનત કરી છે, પ્લીઝ ચાલ ને. યસ, આને કહેવાય સ્પોર્ટ સ્પિરિટ. ચલો હવે બહુ મોડું થાય છે. હા હા ચલો ચલો, રૂપેશ પણ મારી રાહ જુએ છે, બહુ મોડું થઈ ગયું છે. ચલો ચલો ચલો. બહુ મોડું થયું આ લોકોને. કેમ તને અંધારામાં બીક લાગે છે? તે લાગે જ ને. પેલી વાર તારી સાડી ભીજલ અને આ સૂતો ગુલાબ બંને ધોઈ કાઢેલો, અને બીજી વાર તે અહીંયા ઝેર પીને ઉલટીઓ કરેલી. હા તો બીક તો લાગે જ ને. આજે ખબર નહીં એ નવું શું થવાનું છે. રૂપેશ, અરે રૂપેશ તું કમાલ છે યાર, ક્યારની તને ફોન ટ્રાય કરું છું, તું ઉપાડતો કેમ નથી? ફોન? અરે યાર ફોન તો હું કારમાં જ ભૂલી ગયો. વેટ, હા લઈને આવું છું. અરે હું પણ આવું છું ને. હા હા તમે બંને જઈ આવો, અમે ત્રણે ત્યાં સુધી ખુરશી સેટ કરતા થઈએ. અને બાય બીજલ,
હવે આપણે આ કુંભકરણને ઉઠાડીએ અને આ શટર ખોલાવડાવીએ. હા ચલો ચલો. ગુલાબ 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 એ ચોર 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 અમે છે. તમે લોકો અહીંયા શું કરો છો? પપ્પાને સરપ્રાઈઝ આપવાની છે એટલે અહીંયા આવ્યા છીએ. ચાલ તું ઉઠ અને અમને મદદ કર અને આ શટર ખોલ ચૂપચાપ. કેવી વાત કરો છો? આ શટર થોડી કઈ ચૂપ રહેવાનું છે. હે ભગવાન, અમને ખબર છે ગુલાબ. એ તો જે આવાજ થવાનો છે તો થવાનો જ છે ને. અને ચાવી ક્યાં છે? આલે હવે વધારે વાર્તા કર્યા વગર શટર ખોલ. કિંજલ, ઉત્કર્ષ, ખુરશીને તકિયો ઉપાડો ને અંદર જઈને સેટ કરી આવો. ના, હું અંદર નહીં જાઉં કારણ કે ઓ મોટી બેન, પ્લીઝ હાલત જુઓ ને અંદર જાઓ. ઉત્કર્ષને કાઉન્ટર પાસેની જગ્યાનો આઈડિયા નહીં હોય. હવે વધારે સમય ના બગાડો, હું ને ગુલાબ બાર ઉભા રહીને ધ્યાન રાખીએ છે. હા ચલો જાઓ, જલ્દી જાઓ. એક મિનિટ હું લાઈટ ઓન કરું છું. તને નાથી શું ફરક પડે છે ઉત્કર્ષ, કે સુશાંતે મને સોરી કહ્યું કે મેં એમને, કે પછી અમે એકબીજાને સોરી કહ્યું? હા ત્યારે પણ એક સરખો શું મંડી પડ્યો હતો? તું સુશાંત સાથે હતી. હા હા, હવે તો તારી પ્રાયોરિટીઝ પણ બદલાઈ ગઈ હશે ને. સુશાંતની જેમ કહું તો બી પ્રેક્ટિકલ એન્ડ બી ફોકસ. બસ હવે એ મારા ફિયાન્સે છે. મને ખબર છે કિંજલ, પણ યાર શું કરો છો તમે લોકો? હજી સુધી તમારા બંનેનું પતિ ગયું હોય તો આપણે નીકળીએ? ઉત્તરેની સોલિડ તકિયો બનાવ્યો છે. તો રિએક્શન પણ લાઉડ હોય છે. ચલો હવે નીકળીએ આપણે. એક મિનિટ હું લાઈટ બંધ કરીને આવું છું, તમે લોકો નીકળો. હા હા, લો મેં મારું કામ કમ્પ્લીટ કરી લીધું. હવે આ ચાવી મોહન કાકાના ડ્રોવરમાં પહોંચાડવાનું કામ તમારું. ના હા, હું પાછી પપ્પાના રૂમમાં નહીં જાઉં. હવે સેજલ દીદી જશે. આમ પણ એ બંનેને ફોન લેવા જવામાં બહુ વાર લાગી ને. હા તો આમ પણ અમે ગોળધાણા પછી આવી રીતે પહેલી વાર મળ્યા ને. તો એના માનમાં આજે ચાવી આપવા માટે કિંજલ જશે. જેને જા જવું હોય તે જાય. અત્યારે બહુ મોડું થઈ ગયું છે, આપણે ઘરે જાય. ઓકે, ગુડ નાઈટ. ગુડ નાઈટ. ગુડ નાઈટ. ઓ લેલા મજનુ, બહુ મોડું થઈ ગયું છે, અમારે ઘરે જવું છે. ગુડ નાઈટ.
સેજલ કુમારી બહુડી હને ચાલો જમીન પર આવી જાઓ। આચો પપ્પાની ફ્રેમ છે અહીંયા। અરે પણ હું આ પપ્પાને જાય। ઓ નો, આ ફ્રેમ અહીંયા કેવી રીતે? લાવ દે મને। સારું થયું હું આ ચાવી પપ્પાના ડ્રોઅરમાં પાછી ના મૂકી આવી, નહીં તો એ બધું છોડો ચાલો પાછા। અરે ના ના, અમને ઊંઘ આવે છે। અરે એ ચાલો ને પાછા પ્લીઝ, આ ફ્રેમ। ગુડ નાઈટ। આ ફ્રેમ જ તો છે જે મેઇન સરપ્રાઈઝ છે, હું જ મૂકી આવું છું। જોગો છે હાય હાય, ધૂપ છે આંખો સુકાઈ ગઈ, હોઠ સાવ ચૂપ છે। દીકરી જા હોય ફળિયામાં મોજ પર, દીકરી ના માથા પર, મન મનનો બોજ છે। ઇંજરડી હાંપડી રહે તને તારી માના શબ્દો જો વાલા હોય ને તો આજ પછી ચાની દુકાનમાં પગ નહીં મૂકતી, અને જો મૂકો છે ને તો પછી એક બાજુ તારી માનું વચન તૂટશે અને બીજી બાજુ તારો ટાંટિયો છે। કિંજલ આમ અમને એકલા મૂકીને? કોણ કોણ બોલે છે? બોલે છે
કેમ હવે મારો અવાજ પણ નથી ઓળખતી? નાનપણથી જેને ઓશે ઓશે પકડીને તું રમતી, તારા પપ્પાને ચાનો ઓર્ડર મળે કે મારી અંદર ધકધકતી ચા રેડીને તું ભાગતી, ભૂલી ગઈ મને? કે પછી અમેરિકા જવાની ઉતાવળમાં બધું ભૂલી ગઈ છે? નાના, એવું નથી. હા તો મમ્મીએ બાને વચન આપ્યું છે એટલે મેં તો હું તને આ ગેસને કે આ જગ્યાને છોડીને જાઉં. આ દુકાન તને છોડતા તો અંદરથી મારું મન બળી રહ્યું છે. મન